તો યુદ્ધના ધોરણે અત્યારે રાહત અને બચાવ કામગીરી મુંબઈમાં ચાલી રહી છે. સમાચારોમાં આગળ વધીએ. ટીઆરબી જવાન અને વાહન ચાલક વચ્ચે બબાલ મચી ગઈ. વાત રાજકોટની છે. રાજકોટના લીમડા ચોક પાસેનો એક વિડીયો છે જેમાં બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઈ. ટીઆરબી જવાન અને વાહન ચાલક વચ્ચે બબાલ થઈ ગઈ અને રાજકોટના લીમડા ચોક પાસે આ જે બબાલ થઈ તેનો આ વિડીયો છે એ આપ જોઈ શકો છો. કઈ રીતે હાથાપાઈ થાય છે બંને વચ્ચે. ટીઆરબીનો જવાન છે અને વાહન ચાલક છે, બંને વચ્ચે મારામારીની ઘટના બની જાય છે. કોઈ બાબતને લઈને અહીંયા બંને વચ્ચે રગઝગ થાય છે અને ત્યાર પછી હાથાપાઈ થઈ જાય છે. રાજકોટના લીમડા ચોક પાસેનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તો ટીઆરબી જવાન અને વાહન ચાલક વચ્ચે બબાલ થઈ ગઈ. રાજકોટના લીમડા ચોક પાસેનો આ વિડીયો છે જેમાં ટ્રાફિકના જવાન અને આ જે વાહન ચાલક છે તેમાં ટ્રાફિકના નિયમોને લઈને કદાચ બંને વચ્ચે રગઝગ થઈ હોય એવું લાગી રહ્યું છે અને ચોક્કસ કારણ હજુ સામે નથી આવી શક્યું. આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જે વાહન ચાલક છે તે આ ટ્રાફિકના જવાનો સાથે રગઝગ કરી રહ્યો છે. સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે જોડાયા છે રાજકોટથી. હરીન, આ જે વિડીયો છે જેમાં એક ટીઆરબી જવાન છે, વાહન ચાલક છે, બંને વચ્ચે રગઝગ દેખાઈ રહી છે, કયા મુદ્દાને લઈને આ ઘર્ષણ થયું? ચોક્કસ પંકજ, સમગ્ર વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને કોંગ્રેસના કોઈ કાર્યકર દ્વારા વિડીયો બનાવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે અવાજ છે તે સાંભળવામાં આવે છે. ટ્રાફિક આ રાજકોટ શહેરના લીમડા ચોકનો વિડીયો છે અને લીમડા ચોકમાં પણ વાહન ચાલક અને ટ્રાફિક વોર્ડન છે, ટીઆરબી નો જવાન છે, તેમને બંને વચ્ચે પહેલા માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ જે પોલીસ કર્મચારી, ટ્રાફિક પોલીસ કર્મચારી આવે છે તે આ જે અત્યારે છે તેનો કાચલો પકડતો વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય. જોકે જે રીતે વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસ દ્વારા જે છે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે ઇન્ચાર્જ ટ્રાફિક એસીપી એ તપાસ હાથ ધરી છે અને એડી પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યો છે. વિડીયોમાં વોર્ડન સામાન્ય નાગરિક સાથે જે મારામારી કરતો હોવાનું જે સામે આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જો કસૂરવાર નીકળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું એસીપી દ્વારા અત્યારે છે તે નિવેદન પણ આપવામાં આવ્યું છે. જી જી હરીન, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં 26 અને 27મીએ પાણી વિતરણ બંધ રહેશે. 26મીએ વોર્ડ નંબર 2, 3, 11 અને 13માં પાણી કાપ રહેશે અને 27મીએ વોર્ડ નંબર 1, 2 અને 9માં પાણી વિતરણ બંધ કરાશે. શટડાઉનને કારણે આ પાણી વિતરણ બંધ કરવામાં આવનાર છે જેને લઈને રાજકોટવાસીઓને પરેશાની ભોગવવી પડી છે. સંવાદદાતા હાલ હરીન માત્રાવાડી અમારી સાથે જોડાયેલા છે. હરીન, આ પાણી વિતરણ બંધ કરવામાં આવનાર છે, શટડાઉનની કામગીરી ચાલી રહી છે, આ અંગે શું વધુ વિગતો આવી રહી છે આપની પાસે? ચોક્કસ પંકજ, હજી સુધી ઉનાળો નથી આવ્યો પરંતુ ક્યાંક ને એક પાણી વિતરણમાં જે પાઇપલાઇનમાં શટડાઉન છે તે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જીડબલ્યુએલ દ્વારા NC20 પાઇપલાઇન આવેલી છે તેમાં શટડાઉનના કારણે પાણી વિતરણ છે તે બંધ રહેશે. ખાસ કરીને 26 અને 27 તારીખે રાજકોટના અલગ અલગ વોર્ડમાં છે પાણી વિતરણ બંધ રહેશે. ખાસ કરીને 26 તારીખે વોર્ડ નંબર 2, 3, 11 અને 13માં પાણી વિતરણ બંધ રહેશે. તો બીજી બાજુ 27 તારીખે 1, 2 અને 9 જે વોર્ડ છે તેમાં પાણી વિતરણ ચોક્કસ બંધ રહેશે. ક્યાંક ને એક જોવા જઈએ તો જે રીતે ઉનાળા પહેલા અને ત્યારબાદ જે રીતે કોર્પોરેશન દ્વારા કોઈ ને કોઈ સફાઈ સાફ સફાઈના બહાને પાણી વિતરણ રખાવતું હોય છે અત્યારથી જ આ વસ્તુ છે તે રાજકોટ શહેરમાં ફરીથી દેખાવા લાગી. જો કે આ વરસાદ સારો થયો છે તેને કારણે તમામ ડેમો છલોછલ થયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાઇનની સાફ સફાઈને કારણે આ પ્રમાણે જે છે પાણી કાપ છે તે મૂકવામાં આવી રહ્યો છે. જી હરીન, આભાર માહિતી આપવા માટે. ખંભાળિયા તાલુકાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં દર્દીઓ ખુદ પાટાપિંડી કરતા જોવા મળી રહ્યા છે. મોવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો છે જેમાં ડોક્ટર, સ્ટાફ ગેરહાજર હતા, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સ્ટાફ ન હોવાથી દર્દીઓ જાતે જ પાટાપિંડી કરતા જોઈ શકાય છે. આ વિડીયો ખંભાળિયા તાલુકાનો છે અને દર્દીઓ ખુદ પાટાપિંડી કરી રહ્યા છે એવું જોઈ શકાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે મોવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો છે. ડોક્ટર અને સ્ટાફ અહીંયા ગેરહાજર રહેતા દર્દીઓએ જાતે જ પાટાપિંડી કરવી પડે એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી. સ્ટાફ જ અહીંયા કોઈ હાજર ન હતો જેના કારણે જે દર્દીઓ ઘાયલ થયા હોય, જેમને વાગ્યું હોય, કોઈ ઈજાનો દર્દી હોય તો એ તમામ જે દર્દીઓ છે એ જાતે જ અહીંયા પાટાપિંડી કરતા જોવા મળ્યા. તો ખંભાળિયા તાલુકાનો આ વિડીયો આપ જોઈ શકો છો. આરોગ્યની સેવા કેટલી હદે અહીંયા કથળી ગઈ છે. મોવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે ખંભાળિયા તાલુકામાં આવે છે અને અહીંયા
કોઈ જ સ્ટાફ હાજર નથી, કોઈ ડોક્ટર હાજર નથી. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં સરકાર કહે છે કે દરેક ગામડે ગામડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ અહીંયા તો ડોક્ટર નથી અને સ્ટાફ નથી. ત્યારે કઈ રીતે અહીંયા દર્દીઓ પોતાની સારવાર લેતા હશે એ સમજી શકાય છે, કેટલી તકલીફ ભોગવતા હશે એ પણ સમજી શકાય છે. અહીંયા સ્ટાફની ગેરહાજરીને લઈને દર્દીઓ જાતે જ પાટાપિંડી કરી રહ્યા છે અને આ મોવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો છે. ખેડામાં કારમાં આગ લાગી ગઈ. કપડવંજ દાસલવાડા રોડની આ ઘટના છે. સદનસીબે કોઈ જાનહાની આ ઘટનામાં થઈ નથી. કપડવંજના દાસલવાડા રોડની આ ઘટના છે જ્યાં અચાનક એક કારમાં આગ લાગી ગઈ અને જોત જોતામાં આખી આગમાં કાર જે છે એ લપેટાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે આ આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું. બની શકે છે કે શોર્ટ સર્કિટ અથવા તો જે સીએનજી કાર હોઈ શકે અને તેના કારણે પણ આગ લાગી હોઈ શકે છે. બરવાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ભારે ઉકળાટ બાદ વરસાદ પડ્યો, લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બરવાડામાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અહીંયા આગળ ખૂબ સારો વરસાદ પડ્યો અને ઉકળાટ બાદ અહીંયા વાતાવરણમાં જાણે ઠંડક ફેલાઈ ગઈ અને વાતાવરણ ખીલી ઉઠ્યું, ખુશનુમા બની ગયું હતું. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો. વાત કરીશું બારડોલીની. બારડોલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદ પડ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઓલપાડ, કીમ અને માંગરોળમાં પણ વરસાદ છે, ત્યારે સુરત અને બારડોલી સહિતના વિસ્તારોમાં આજે જે વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને નીચાણવાળા જે અમુક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા.